વાત પાટણની, જે હાર્દિકના ઉપવાસ આંદોલનને સમર્થન મળી રહ્યું છે. પોલીસે ઉપવાસ પર બેસવાની પરવાનગી ન આપી કાર્યકર્તાઓએ નવજીવન ચાર રસ્તા પર વાહનો રોકવાનો પણ પ્રયાસ કર્યો છે. પોલીસે પાસ કાર્યકર્તાઓના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો. પોલીસે પાસના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. 5 જેટલા પાસ કાર્યકર્તાઓની બી ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના નિવાસ સ્થાન પર કાર્યકર્તાઓને આવવા ન દેવાતા હાર્દિક પટેલ અને અન્ય પાસ કન્વીનરોએ જે રીતે કહ્યું છે કે તમામ લોકો પોતાના જ નિવાસસ્થાન અને પોતાના જે વિસ્તાર છે ત્યાં જ ઉપવાસ આંદોલન કરે, પરંતુ અહીં આપને બતાવીએ પાટણના આ દ્રશ્યો કે જ્યાં ઉપવાસ પર બેસવાની પરવાનગી ન મળતા જે રીતે પાસના કેટલાક કાર્યકર્તાઓ જે છે તેઓ વિરોધ કરવા ગયા, પરંતુ તેઓનો વિરોધ ત્યાં જ અટકાવી દેવામાં આવ્યો અને પોલીસે તેઓને પકડી પાડ્યા છે. આ તમામ લોકોને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. પરવાનગી ન આપતા આ તમામનો વિરોધ અહીં જ રોકવામાં આવ્યો હતો. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે પંડરી, જલવિહાર કોલોની અને શંકરનગર સહિત કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું છે, જેને લઈને રાયપુરના કલેક્ટર દીપક સોનીએ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી છે. શહેરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ હોવાને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો રાયપુરમાં પાણીની સ્થિતિની છુટકારો મેળવવા માટે નગર નિગમની આખી ટીમ ફિલ્ડ પર છે. રાયપુર ઉપરાંત દુર્ગ અને બસ્તરની સ્થિતિ વરસાદને કારણે ગંભીર છે, ત્યારે સરકારને વિશેષ ધ્યાન લઈ રહી છે. સરકારે દુર્ગ અને બસ્તરમાં આપત્તિ પ્રબંધનની વ્યવસ્થા માટે આદેશ આપી દીધા છે, જેથી સમય રહેતા પરિસ્થિતિઓ પર નિયંત્રણ લાવી શકાય. ત્યાં જ હવામાન વિભાગે આવનારા 24 કલાક હજુ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરતા રેડ એલર્ટ આપ્યું છે. કોઈ વિકટ પરિસ્થિતિમાં સંપર્ક કરવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તો ભારે વરસાદને કારણે છત્તીસગઢની તમામ નદીઓ ખતરાના નિશાના પર છે અને ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દહેરાદૂનમાં વરસાદને કારણે ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે, જેને કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ચમોલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. પોલીસ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે અહીં કોઈએ આવન જાવન કરવું નહીં, પરંતુ લોકો પોતાનો જીવ જોખમમાં નાખી આવન જાવન કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે હાલ સ્થિતિ કફોડી છે, ત્યારે આ દ્રશ્યોમાં દુકાન પાણીમાં ગરકાવ થઈ આ દ્રશ્યોમાં દેખાય છે કે માત્ર 3 સેકન્ડમાં એક દુકાન પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે, તેની થોડી ક્ષણોમાં બીજી દુકાન પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. અને એક દ્રશ્યો અમે આપને બતાવીશું. આ દ્રશ્યો છે દહેરાદૂનમાં કે જ્યાં ઘોડાનું કરાયું રેસ્ક્યુ. નદીમાં ફસાયેલા ઘોડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યાં કેટલાક લોકોએ ભારે જહેમત બાદ ઘોડાને બચાવી લીધો છે. ધસમસતા પ્રવાહમાં ઘોડો તણાયો હતો, પરંતુ તે ઘોડાને બચાવવા માટે કેટલાય લોકો કામે લાગ્યા હતા. વાત સુરતની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઘૂસ્યા ઢોર. દર્દીઓ તથા પરિવારજનોમાં દોડધામ. ઢોર પાર્ટીના કર્મચારીઓ ઢોર પકડવા પહોંચી ગયા. ઢોર ભાગીને કેમ્પસમાં ઘૂસ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ અને પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઢોર ઘૂસ્યા છે, ત્યારે ઢોર પાર્ટી દ્વારા તેઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દર્દીઓ અને પરિવારજનોમાં દોડધામ મચી ગઈ. ઢોર ભાગીને કેમ્પસમાં ઘૂસી આવ્યા. સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે, જ્યાં થોડીક વાર માટે તો ચિંતાનો વિષય બની ગયો હતો. કીર્તેશ જોડાયા છે અમારી સાથે. કીર્તેશ, આ દર્દીઓને જે અહીંયા દોડધામનો અત્યારે મામલો છે, સમગ્ર કઈ રીતે આ ઘટના બનવા પામી છે, કઈ રીતે આ ઢોર સીધા સિવિલ હોસ્પિટલમાં ઘૂસી આવ્યા? ચોક્કસપણે જે ઘટના બની છે તેને લઈને કુતૂહલ સર્જાયું છે. ખાસ કરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ એટલે દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ગઈકાલે ઢોરો પ્રવેશતા હતા. છેલ્લા લાંબા સમયથી ઢોર પ્રવેશતા હોય છે, પણ મહાનગરપાલિકાનું સફાળું તંત્ર કાલે આવ્યું હતું અને ઢોર પકડવા હોસ્પિટલમાં પહોંચ્યું હતું. જો કે તંત્રને જોતા ઢોરોએ દોડધામ કરી મૂકી હતી. જે ટ્રોમા સેન્ટર છે તે ત્યાં તાત્કાલિક સારવાર વિભાગ બનાવવામાં આવ્યો છે. ત્યાં આગળ મોટી સંખ્યામાં દર્દી અને તેમના સગાઓ હોય છે. ત્યારે ઢોર પકડવા આવેલી ઢોર પાર્ટીને જોઈને જયારે ઢોરોએ દોડધામ શરૂ કરી દીધી, એક સમય માટે તો હોસ્પિટલમાં પણ તકલીફનો માહોલ સર્જાયો હતો. જોકે આ હોસ્પિટલના તમામ દરવાજા એ રીતના છે કે અવારનવાર
મોટું ગ્રાઉન્ડ હોવાથી ઢોર ચરવા માટે આવતા હોય છે, પણ મહાનગરપાલિકાના તંત્ર પર દબાણ વધતા ગઈકાલે ઢોર પકડવા આવતા સમગ્ર ઘટના સર્જાઈ હતી. આભાર આપનો તમામ માહિતી બદલ.